બળાત્કાર, ઠગાઈ અને હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બેંક ઓફ બરોડાના ભાગા તળાવ બ્રાન્ચમાં બેંકના એટીએમ આવેલું છે. 8 નવેમ્બરના રોજ એક કસ્ટમર બેંકમાં આવ્યો હતો અને તેને મેનેજરને ફરિયાદ કરી કે તમારું એટીએમ વારંવાર બંધ રહે છે. તેના આધારે બેંકે તપાસ કરતા ખબર પડી કે 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર અને 1 નવેમ્બરથી 4 નવેમ્બર દરમિયાન ઘણી વખત એટીએમ બંધ રહ્યું છે. તેથી આ સમયગાળા દરમિયાન એટીએમ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બેંક અધિકારી પણ ચોંકી ગયા હતા. આ ગાળામાં કેટલાક શંકાસ્પદ ઇસમો એટીએમમાં આવે છે અને તેઓ મશીનમાંથી રૂપિયા ઉપાડતી વખતે મશીનનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દે છે. ત્યારબાદ મશીનમાંથી રૂપિયા કાઢી લેતા હતા. આવ 30 થી વધુ વખત એટીએમ સેન્ટરમાં આવી 2 મશીનોમાં છેડછાડ કરી હતી. ત્યારબાદ જે બેંકના કસ્ટમર હોય તેના કસ્ટમર કેર પર જઈ દાવો કરતા હતા કે એટીએમમાંથી રૂપિયા મળ્યા નથી. આવી રીતે ગઠિયાઓએ લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચમાં બેંક ઓફ બરોડાના મેનેજરે એક ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એમના જે એટીએમ અલગ અલગ જગ્યા ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે એમાં એ પૈકીના ભાગા તળાવના એક એટીએમમાંથી કોઈ ઇસમે કોઈ ટ્રીક અજમાવીને અમુક રકમ એમાંથી મેળવી લીધેલી હતી. જે બાબતે છેતરપિંડી અને વિશ્વાસઘાતથી આ પૈસા મેળવવાની હકીકત ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચની અંદર અલગ અલગ કલમો નીચે ગુનો દાખલ કરવામાં આવ્યો, જે પૈકીના અમુક કલમો છે એ આઈટી એક્ટ હેઠળની પણ છે. અને એ સાથે ક્રાઇમ બ્રાન્ચને એવી પણ માહિતી હતી કે છેલ્લા એકાદ અઠવાડિયાથી હરિયાણાના પલવલ અને નુહ જિલ્લાના અમુક આરોપીઓ છે એ સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે અને એટીએમમાંથી કોઈક ફ્રોડ કરી રહ્યા છે. આ બાતમી હકીકત પણ હતી અને આ સાથે બેંક ઓફ બરોડાના મેનેજરશ્રીએ ફરિયાદ પણ ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરેલી હોય, જેથી આ ગંભીરતાથી આ બનાવને લઈ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર જીપી પટેલ, શ્રીમતી એ કે ચૌહાણ, પીએસઆઈ ત્રિવેદી, પનારા ભોલા એ સિવાયના અન્ય ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ સાથે મળી અને આ ગેંગને પકડવા માટેના પ્રયત્નો કરેલા. અને ગઈકાલે 4 આરોપીઓ નિયામત મેવ, મોહસિન ખાન, રેહાન અને રહેમાન, આ પૈકીના 2 છે એ હરિયાણાના નુહ જિલ્લાના છે અને બાકીના 2 છે એ પલવલ જિલ્લાના વતની છે. આ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવેલી હતી. આ આરોપીઓ છે એ અલગ અલગ એટીએમ મશીન જે જગ્યાએ હોય છે એ રૂમમાં જઈ જ્યારે બીજા કોઈ કસ્ટમર ન હોય ત્યારે એમની પાસે રહેલા અલગ અલગ એટીએમ કાર્ડથી પૈસા વિથડ્રો કરવા માટેથી કાર્ડ છે એ એટીએમમાં ઇન્સ્ટોલ કરે અને એ જ્યારે પૈસાનું નીકળવાની જે તૈયારી શરૂ થાય, પૈસા જ્યારે એ એટીએમ મશીનમાંથી બહાર નીકળતા હોય એ જ વખતે એમાં એટીએમ મશીનની અંદર એક સ્વિચ આવે છે, એ સ્વિચને બંધ કરી દે છે, જેના કારણે આખું જે એટીએમ મશીન છે એનું ટ્રાન્ઝેક્શન છે આખું એ ઠપ થઈ જાય છે. આખી લાઇટ જે જતી રહી હોય એ રીતે સમગ્ર જે આખી તંત્ર છે એ આખું ફેલ્યોર થઈ જાય છે. એ વખતે આ લોકો હાથ નાખી અને અંદરથી જેટલી રકમ એમણે વિથડ્રો કરવાની હોય એટલી રકમ વિથડ્રો કરી લે છે. એની સ્વિચ બંધ કરી નાખવાના કારણે આખું ટ્રાન્ઝેક્શન છે એ ફેલ બતાવે છે. એ પૈસા વિથડ્રો કર્યા પછી આરોપી કસ્ટમર કેરની અંદર ફરિયાદ કરે છે કે ભાઈ અમે આ એક ટ્રાન્ઝેક્શન આટલા સમયે આ એટીએમમાંથી કર્યું, એ વખતે કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણે એ પૈસા અમને ઉપાડી શક્યા નથી. અને ખરેખર પણ ટેકનિકલ થોડી એટીએમમાં પણ એવી ટેકનિકલ વિસંગતતાઓ છે કે જેના કારણે એ ટ્રાન્ઝેક્શન છે એ ખરેખર ફેલ બતાવે અને એમાંથી જે પૈસા વિથડ્રો થયા હોય છે એ બતાવતા નથી. આવું કરી અને આરોપીઓએ છેલ્લા અઠવાડિયાની અંદર સુરત શહેરમાંથી લગભગ 1.5 લાખ રૂપિયાની રકમો અલગ અલગ એટીએમમાં જઈને ઉપાડી છે. આ સિવાય આ લોકો એકાદ મહિના પહેલાં પણ સુરત શહેરમાં આવીને અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને બેંક ઓફ બરોડાના એટીએમમાંથી અગાઉ પણ 1.5 લાખ રૂપિયા ઉપાડ્યા હોવાની હકીકત ધ્યાનમાં આવી છે. આ જે ગેંગ છે 4 લોકોની એ સિવાય પણ નુહ અને પલવલ જિલ્લાના ઘણા બધા લોકો આ પ્રકારના ગુનાઓ કરવાની ટેવવાળા છે. હાલમાં પકડાયેલા આરોપીઓ પણ સમગ્ર દેશમાં ફરીને એમની પાસેથી એમના જ ગામના અથવા આજુબાજુના ગામના લોકોના એટીએમ એ મેળવી લે છે અને
એ એટીએમ દ્વારા અલગ અલગ એટીએમમાં જઈ આ જ ટેકનિકથી કે પૈસા એક વખત કાર્ડ નાખીને પૈસો વિડ્રો કરવા માટેથી જ્યારે એ બહાર આવતા હોય પૈસા એ જ વખતે સ્વિચ બંધ કરી દેવાની, એ સ્વિચ બંધ કરવાને કારણે ટેકનિકલ ખામી સર્જાય અને એ ટ્રાન્ઝેક્શન ફેલ બતાવે અને આમને પૈસા મળી જાય. આ જ મોડસ ઓપરેન્ડીથી આખા દેશમાં ગુનાઓ કરતા હોવાની હકીકત ધ્યાનમાં આવેલી છે. આમાં એક વસ્તુ એવી પણ ધ્યાનમાં આવી છે કે જે એટીએમ એમની પાસે જે કાર્ડ હોય છે અલગ અલગ બેંકના હોય છે અને હાલમાં આપણને ધ્યાનમાં છે કે કોઈપણ એટીએમમાં જઈને આપણે કોઈપણ બેંકનું કાર્ડ છે એ વાપરી અને આપણે પૈસા વિડ્રો કરી શકીએ છીએ. એટલે ઘણા બધા કિસ્સાઓની અંદર બેંક ઓફ બરોડામાંથી જો એટીએમ કાર્ડ એટીએમ મશીનમાંથી પૈસા વિડ્રો કરવા જાય પણ ખરેખર એની પાસે કાર્ડ હોય એસબીઆઈનું તો એસબીઆઈવાળાને પણ ઘણા સમય સુધી ધ્યાન નથી આવતું. એ સિવાય ઘણી બધી બેંકો છે એમણે પોતે પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી એ એટીએમ ચલાવવા માટે આપ્યા છે. એટલે આખી ટેકનિકનો એટલે આ જે આખી પદ્ધતિ છે એનો ટેકનિકલ ફાયદો ઉઠાવીને આ આરોપીઓ બહુ પોતાની મગજ વાપરીને ગુનો કરતા હોવાની હકીકત ધ્યાનમાં આવી છે. અમે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશની પોલીસની સાથે અત્યારે અમે સંપર્કમાં છીએ કે આ પ્રકારના કોઈ ગુનાઓ ત્યાં નોંધાયો હોય અલગ અલગ જગ્યાએ તો સુરત શહેર પોલીસનો સંપર્ક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે. આજે આ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે. હજુ બેંકે પોલીસને સ્પષ્ટ નથી કર્યું કે આવી રીતે કેટલાક રૂપિયા નીકળ્યા છે. બેંક તરફથી ચીફ મેનેજર બાબુલાલ નાથ યાદવે ક્રાઇમ બ્રાન્ચમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ચાર આરોપીઓ નિયામત દિનમોહન મેયો, મોસીમ ખાન અલમ ખાન, રેહામ ઉર્ફે રિન્ની અબ્દુલ્લાદીન અને રહેમાન ઉર્ફે ચુન્ના રંગરેજને ધરપકડ કરી છે. તેમની પાસેથી 25 એટીએમ, ડેબિટ કાર્ડ, રોકડ રૂપિયા 1,13,000 અને 6 મોબાઈલ ફોન કબજે કર્યા છે. તેઓ પાસે જે કાર્ડ છે તે તેમના પોતાના છે કે ક્લોન કરેલા છે તેની પણ ડીસીબી તપાસ કરી રહી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે એટીએમમાં સિક્યુરિટી ગાર્ડ ન હોય ત્યાં જઈને રૂપિયા ઉપાડે છે. મશીનમાંથી રૂપિયા બહાર આવે તે સમયે મશીનનો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરી દેતા હતા અને રૂપિયા ખેંચીને લઈ જતા હતા જેથી રૂપિયા મળી જાય પરંતુ ટ્રાન્ઝેક્શન પૂરું થતું ન હતું. સાબિર સૈયદ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ઓરિસ્સાથી ટ્રેનમાં ગાંજો લાવવા માટે રેલવે પોલીસનું દબાણ વધતા હવે નશીલા પદાર્થોના સપ્લાયર બાય રોડ ગાંજો લાવવાનું શરૂ કરી દીધું છે. આવી જ રીતે ટ્રકમાં ઓરિસ્સાથી ગાંજો લઈને એક મકાનમાં સંતાડી દીધો હતો. અમરોલી માનસરોવર સર્કલ પાસે આવેલ શિરડીધામ સોસાયટીમાં એક મકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ વીસી જાડેજાએ 300 કિલો ગાંજો રૂપિયા 18.18 લાખનો ઝડપી પાડ્યો હતો. ગાંજા સાથે બંને પણ ઝડપી પાડ્યા હતા, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે. મકાનમાંથી કાર્તિક ઉર્ફે સલમાન અને સાગર ઉર્ફે બુટ્ટુ ગજા પકડ્યા હતા, જ્યારે રાજુ નામનો શખ્સ ફરાર થઈ જતા તેને એસઓજીએ વોન્ટેડ જાહેર કર્યો છે. વધુમાં કાર્તિક ઉર્ફે સલમાન ગાંજાનો મુખ્ય સપ્લાયર છે અને તેણે આ મકાનમાં ગાંજાનું ગોડાઉન બનાવી છૂટકમાં નાના સપ્લાયરને વેચાણ કરતો હતો. સુરત સિટી એસઓજી અને અમરોલી પોલીસ સ્ટેશનની સંયુક્ત ઓપરેશન આધારે ગઈકાલે અમરોલી વિસ્તારમાં શિરડીધામ સોસાયટી છે જેના પ્લોટ નંબર 1માં એક રેડ કરવામાં આવેલી. આ રેડ અંતર્ગત ગાંજાનો 303 કિલો જથ્થો પકડવામાં આવેલો, જેની કિંમત કુલ 18,18,000 થાય છે. 7માં 3 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવેલા. સ્થળ પરથી 2 આરોપી અટક કરવામાં આવેલા છે. સાગર ઉર્ફે સલમાન અને કાર્તિક ઉર્ફે બટ્ટુ નામના 2 આરોપીને અટક કરેલા છે. હાલમાં આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા, એનો મૂળ ક્યાંથી આવતું હતું અને કોણ એના મેઇલ સપ્લાયર છે એની તપાસ હાલમાં ચાલુ છે. સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. નાના વરાછા વિસ્તારમાં આવેલ તાપી દર્શન સોસાયટીમાં પરેશભાઈ કાળુભાઈ કાથરિયા પરિવાર સાથે રહે છે. પરેશભાઈ સરથાણા વિસ્તારમાં આવેલ સિવિલાઇઝ સર્કલ પાસે શ્રી હરિ જ્વેલર્સ નામનો શોરૂમ ધરાવે છે. ગત 1 નવેમ્બરના રોજ તેમના શોરૂમમાં અંદાજે 35 વર્ષની મહિલા કાળા કલરનો ટોપ અને લીલા કલરની ચુંદડી ઓઢી આવી હતી અને ચેન પેન્ડલ બતાવવા કહ્યું હતું. દરમિયાન મહિલાએ દુકાનમાં હાજર સ્ટાફની નજર ચૂકવી સોનાની ચેન અને પેન્ડલ ચોરી કરી લીધું હતું અને સ્ટાફને વાતોમાં રાખ્યા હતા. અંદાજે 1.8 લાખની કિંમતના ચેન પેન્ડલની ચોરી થઈ હોવાની જાણ હિસાબ કરતા થઈ હતી, જેથી સીસીટીવીની તપાસ કરી હતી જેમાં મહિલા ચોરી કરતી નજરે પડી હતી, જેથી પરેશભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ 30 ગ્રામ સોનાની ચેન પેન્ડલની ચોરી કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.
શહેરના મકાઈપુલ નજીક શિખર અપાર્ટમેન્ટમાં રહેતો પ્રણયકુમાર રીતિનભાઈ શાહ, કે જે હીરાના વેપારી છે, તેની પર અંકિતા મહેશ્વરી નામનો યુવકનો કોલ આવ્યો હતો, જેણે પ્રણયભાઈને 100 નંગ હેલ્મેટ ખરીદવા મુદ્દે જણાવ્યું હતું. બાદમાં અંકિતે ફરિયાદીના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા માટે ગૂગલ પે કરવા જણાવ્યું હતું. જો કે પ્રણયને ગૂગલ પે નો ઉપયોગ કરતા આવડતું ન હતું. તેણે અંકિત મહેશ્વરીનો સહારો લીધો હતો, તેથી અંકિતે તેનો લાભ ઉઠાવી રૂપિયા 60,000ની ઉપાચાત કરી નાખી હતી, જે મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. આપનું નામ ને આપના ક્યાં રહેવાનું શું થયું? મારું નામ છે શાહ પ્રણય નીતિન કુમાર. મારું એડ્રેસ છે 202 શિખર એપાર્ટમેન્ટ, મકનજી પાર્ક, અડાજણ. અને મારે જે ગૂગલ પેથી ઓનલાઈનનું શોપિંગ હતું, રીસેલિંગ કરતો હતો, અને અંકિત મહેશ્વર કરીને હતો, એને મને પેમેન્ટ આપવાની વાત હતી 80,000. એને પહેલાં એડવાન્સ હતું 60,000. આવાની જગ્યાએ મારે જતા રહ્યા ગૂગલ પેમાંથી ટ્રાન્સફર થઈ ગયું. શેનું ઓનલાઈન શોપિંગ શેનું છે? હેલ્મેટનું. કઈ રીતે તમે મળ્યા હતા? મેસેજ દ્વારા મને મળેલ હતું. સાબિર સૈયદ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.